हेलो, मैं डॉक्टर सोनल वैश्य, फिजियोथेरापिस्ट, मैट्रिक्स शर्मन थेरापी सेंटर, मुलुंद, मुंबई। आजे हूँ तमने मैट्रिक्स रिधम थेरापी शू है तेनु थोड़ू इंट्रोडक्शन अने माहिती आपवा मांगू छूँ। छेल्ला हूँ एक वर्षथी आनी साथे जोड़ायेली छूँ अने तेना पर हूँ वर्क पण करूँ छूँ। आ एक खूबज अलग अने खूबज सारी टेक्नोलॉजी है जे खूबज सारू रिजल्ट आपे छे, तेमज तमने टूंक समय में तेनु रिजल्ट जोवा मळे छे। તમે એક વખત જરૂરથી તેનો અનુભવ કરો અને તેના વિશે માહિતી મેળવો। એમ તો ઇંગ્લિશમાં તો ઘણા બધા વિડીયો છે મેટ્રિક્સ રિધમ થેરાપીના, પણ આજે હું તમને એક ગુજરાતીમાં વિડીયો આપું છું, કારણ કે જે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો છે તેમને ખબર પડે કે એક્ઝેક્ટલી મેટ્રિક્સ રિધમ થેરાપી શું છે, તેનો ઉપયોગ શું છે અને તે કેવી રીતના આપણા બોડી ઉપર વર્ક કરે છે। મેટ્રિક્સ રિધમ થેરાપીની રિસર્ચ ડૉક્ટર ઉર્વિચ રેન્ડલ સરે કર્યું છે, જે મેક્ઝિલો ફેશિયલ સર્જન છે, તેમજ તે જર્મનીમાં ફરજ બજાવી રહ્યા છે। આ એક મેડિકલ ડિવાઇસ 2A ક્લાસિફાઇડ ડિવાઇસ છે, તે ખૂબ જ યુનિક છે। મેટ્રિક્સ રિધમ થેરાપીનો ઉપયોગ આપણે મેઇન પેઇન મેનેજમેન્ટ માટે તેમજ રિસ્ટોર્ડ મોબિલિટી માટે કરીએ છીએ। હવે હું તમને એક ઇન્ટ્રોડક્શન તેમજ મેટ્રિક્સ રિધમ થેરાપી ના જે પાર્ટ છે તેના વિશે થોડું ઘણું જણાવું છું। આ મેટ્રિક્સ રિધમ થેરાપીનું બોક્સ છે। આ બોક્સમાં આગળની તરફ એક લોક આવેલું હોય છે, આ લોકને આ રીતે તમે અનલોક કરી શકો છો। અનલોક કર્યા પછી તેને ખોલવાનું રહે છે। આ એક જે મેટ્રિક્સ રિધમ થેરાપીની ઇફેક્ટ, યુઝીસ તેમજ તેની ફ્રિકવન્સી, તે બોડી પર કેવી રીતના વર્ક કરે છે તેના વિશે થોડી ઘણી માહિતી આપેલી છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ છે, આ એક કુશન લાઈક સ્ટ્રક્ચર આવેલું છે, આ જેનો મેઇન પર્પઝ એ છે કે જ્યારે તમે ટ્રાવેલિંગ કરો છો કે તેનો મેટ્રિક્સનો ઉપયોગ નથી કરતા ત્યારે તમે તેને રાખી શકો છો, જેનાથી તે પ્રોટેક્શન પૂરું પાડે છે અને કોઈ ડેમેજીસ થવા દેતું નથી। હવે હું તમને તેના પાર્ટ્સ વિશે જણાવું છું। મેટ્રિક્સ રિધમ થેરાપીના ટોટલ 4 પાર્ટ છે। ફર્સ્ટ છે ગ્રે કેબલ, સેકન્ડ છે પાવર કેબલ એન્ડ થર્ડ છે એપ્લિકેટર, ફોર્થ છે કંટ્રોલ યુનિટ। ફર્સ્ટ ગ્રે કેબલ, ગ્રે કેબલ છે જે એપ્લિકેટર અને કંટ્રોલ યુનિટને કનેક્ટ કરે છે અને તેના ટોટલ બે પાર્ટ છે, બે એન્ડ છે, એન્ડ આવેલા હોય છે, જેમાં મેઇન જ્યારે તમે અટેચ કરો છો ત્યારે એક ધ્યાન રાખવાનું છે કે તેમાં બે રેડ ડોટ છે તેને કનેક્ટ કરવાના રહે છે। પરંતુ તેની પહેલાં આપણે જ્યારે ગ્રે કેબલને યુઝ કરીએ છીએ ત્યારે તેને એક વખત સ્ટ્રેચ કરી લેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે સ્ટ્રેચ કરવાથી તેમાં ડેમેજીસ આવતા નથી અને તેને તમે લોંગ ટર્મ સુધી યુઝ કરી શકો છો। હવે હું તેને કનેક્ટ કરું છું। જ્યારે તમે એપ્લિકેટર સાથે કનેક્ટ કરો છો તેને ત્યારે તેને એક વખત રેડ ડોટ એપ્લિકેટરનો અને ગ્રે કેબલનો રેડ ડોટ એ બંનેને મેચ કરવાનો હોય છે અને થોડું પુશ કરવાનું હોય છે, કનેક્ટ થઈ જશે। અને સેકન્ડ છે આપણે ગ્રે કેબલનો બીજો જે એન્ડ છે તેને આપણે કંટ્રોલ યુનિટ સાથે જ્યારે કનેક્ટ કરીએ છીએ ત્યારે સેમ ગ્રે કેબલનો રેડ ડોટ અને કંટ્રોલ યુનિટના રેડ ડોટને મેચ કરીને પુશ કરવાનું છે, તો તે કનેક્ટ થઈ ગયું। ત્યારબાદ છે આ પાવર કેબલ, પાવર કેબલ છે તેનો ઉપયોગ આપણે પાવર સપ્લાય માટે કરીએ છીએ। આ પાવર કેબલમાં આપણે તેને એક અહીંયા સોકેટ લાઈક સ્ટ્રક્ચર આવેલું હોય છે તેની જોડે કનેક્ટ કરવાનું રહે છે। જ્યારે તમે કનેક્ટ કરો છો પછી એની બાજુમાં એક સ્વિચ ઓન અને ઓફ કરવા માટેની સ્વિચ છે, જ્યારે તમે ઓન કરો છો ત્યારે તમને ગ્રીન લાઇટ દેખાશે, એનો મતલબ કે મશીન ઓન થઈ ગયું છે અને આ ઓફ। હવે હું તમને એપ્લિકેટર વિશે થોડી માહિતી આપું છું। એપ્લિકેટર જે છે તેના બે પાર્ટ છે, આ એપ્લિકેટર બોડી છે અને આ રેઝોનેટર છે। એપ્લિકેટર બોડી જે છે તે કાર્બન મટીરિયલનું બનેલું હોય છે, જે શોક પ્રૂફ છે તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે। ત્યારબાદ છે રેઝોનેટર, રેઝોનેટર છે એ મેગ્નેટનું બનેલું છે, પરંતુ તેને એક રિસર્ચ કરીને તેના સ્ટ્રક્ચરને બનાવવામાં આવ્યું છે। જે મેગ્નેટિક રેઝોનેટર છે તેનો ઉપયોગ આપણે નોર્મલ પેશન્ટોમાં પણ કરીએ છીએ, તેમજ બીજું એક છે જે નોન મેગ્નેટિક છે, નોન મેગ્નેટિકનો ઉપયોગ આપણે પેસમેકરવાળા પેશન્ટોમાં કરીએ છીએ, તેમજ એક ત્રીજું છે
જે રેઝોનેટરની સાઇઝ કરતાં નાની સાઇઝનું છે, જેનો ઉપયોગ આપણે નાના બાળકોમાં કરીએ છીએ. ત્યારબાદ છે કંટ્રોલ યુનિટ. કંટ્રોલ યુનિટમાં એક ઇન્ટેન્સિટી નોબ આવેલું હોય છે. આ ઇન્ટેન્સિટી નોબથી તમે ઇન્ટેન્સિટી વધારી શકો છો તેમજ ઇન્ટેન્સિટીને ઘટાડી શકો છો. જ્યારે તમે કોઈ પેઇનફુલ એરિયા માટે તમે અપ્લાય કરો છો ત્યારે તેને ઇન્ટેન્સિટી લો રાખવામાં આવે છે, અને જ્યારે તમે કોઈ બલ્કી એરિયા માટે યુઝ કરો છો ત્યારે તેની ઇન્ટેન્સિટી હાઈ રાખવામાં આવે છે. જ્યારે તમે પેશન્ટ પર યુઝ કરો છો ત્યારે તમારે કોઈ અહીંયા આગળ ફ્રિકવન્સી પેરામીટર કશું જ સેટ કરવાની જરૂર નથી, કારણ કે તેમાં પહેલેથી જ રીસેટ 8 to 12 hertz ફ્રિકવન્સી, કે જે વેરિયેબલ અને ડાયનેમિક ફ્રિકવન્સી છે, તે સેટ હોય છે. તેમજ આ જ્યારે 8 to 12 hertz ફ્રિકવન્સી જે છે તે આપણા સેલ્સને એન્ટ્રેનમેન્ટ કરે છે, અને એન્ટ્રેનમેન્ટ થયેલા સેલ્સ છે તે અડપ્ટ થઈ જાય છે. આ અડપ્ટ થયેલા જે સેલ છે તેની એનર્જી પ્રોડ્યુસ કરવાની જે ક્ષમતા છે એ વધી જાય છે, અને તે નોર્મલ રેન્જમાં પાછું આવીને તેનું નોર્મલ વર્ક સ્ટાર્ટ કરે છે. આ એક એકમાત્ર ટેકનોલોજી છે કે જે આપણા નોર્મલ સેલની જે લયબદ્ધતા છે તેને જાળવી રાખે છે તેમજ તેને રીસેટ કરે છે. જેવી કે આપણે જોઈએ તો વટાઈગો છે, માઇગ્રેન છે, સ્ટિફનેસ છે, પછી કમ્પ્રેશન છે, તેના કારણે આપણા સેલ્સની જે જકડતા છે એ વધી જાય છે. આ જકડાઈ ગયેલા જે સેલ્સ અને ટિશ્યુઝ છે એને રીસેટ કરીને તેના નોર્મલ ફ્રિકવન્સીમાં તેને પાછું લાવવા માટે આપણે 8 to 12 hertz ફ્રિકવન્સી આપવી ખૂબ જ જરૂરી છે. અને આની મેઇન ખાસિયત એ છે કે તેમાં 8 to 12 hertz ફ્રિકવન્સી છે, જે આપણા લિવિંગ સેલ્સની ફ્રિકવન્સી છે. તેમજ આપણે જે કહેવાય ને કે ખૂબ જ લાંબા સમયના દુખાવા, કે ઘૂંટણનો દુખાવો છે, કમરનો દુખાવો છે, વટાઈગો છે, માઇગ્રેન છે, જેવા રોગો કે ખૂબ લાંબા સમય સુધી ચાલે છે તેને પણ આપણે ટૂંક સમયમાં આપણે તેને મટાડી શકીએ છીએ, તેમજ તેનું સારું રિઝલ્ટ મળી શકે છે. તેમજ જે પેશન્ટોમાં મોં નથી ખુલતા, જેમ કે કેન્સરવાળા પેશન્ટો હોય તેમાં મોં ખુલવામાં ખૂબ જ તકલીફ પડે છે. બીજું છે કે જે ઘાવ, કે આપણે જોઈએ તો ડાયાબિટીક ફૂડ થાય તો જે ઘા હોય છે એ રૂજાતો નથી, તો એમાં પણ આ ખૂબ જ ઉપયોગી છે. તે ખૂબ જ ટૂંકા સમયમાં તે ઘાને પણ રૂજાવી દે છે અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. હવે વધારે માહિતી માટે તમે મેટ્રિક્સ ફ્રીડમ થેરાપી કરીને ગૂગલ કરી શકો છો, તેમજ અમારા મેટ્રિક્સ હેલ્થ પાર્ટનરની વેબસાઇટ પર જઈને અમારા નજીકના જે વર્ક કરતા જે પાર્ટનર્સ છે તેમની પાસે જઈ અને તમે આની વધારે માહિતી મેળવી શકો છો. ખરેખર ડૉક્ટર ઉર્વિશ રેન્ડોલ સર, તમે ખૂબ જ અમેઝિંગ ટેકનોલોજીને આ દુનિયામાં લાવ્યા છો, કે જે નોર્મલ સેલ્સની જે ફ્રિકવન્સી છે 8 to 12 hertz, કે જે વેરિયેબલ અને ડાયનેમિક ફ્રિકવન્સી જે છે તેને આ મેટ્રિક્સ દ્વારા આપણે આપણા બોડીમાં ટ્રાન્સફર કરીએ છીએ અને આપણા જે સેલ્સ છે એને રી એનર્જેટિક કરીએ છીએ, અને તેનું ખૂબ જ સારું એવું કામ એનું ફરીથી સ્ટાર્ટ થાય છે અને તે રીસેટ થઈ અને તેની નોર્મલ ફ્રિકવન્સીમાં પાછું આવે છે. ખરેખર ખૂબ જ આભારી છું હું તમારી, ડૉક્ટર ઉર્વિશ રેન્ડોલ સર. થેન્ક યુ.